નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ગુજરાતીમાં પાઠ વીસ બહેનનો પત્ર આ પત્ર એટલે કે આ પાઠ આપણે ભાગ એક સમજી ગયા છીએ આજે આપણે ભાગ બે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં જોયું હતું કે આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય અને એ પછી આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય જોઈને આપણા પાઠ તરફ આગળ વધ્યા હતા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆતમાં એટલે કે આ પત્રની શરૂઆતમાં જોયું કે કઈ રીતે જમણી બાજુ જે પત્ર લખતા હોય તેનું નામ લખવામાં આવે છે અને એ પછી એના નામ પછી જેને પત્ર લખીએ છીએ તે વ્યક્તિનું નામ લખવાનું અને તેને પ્રણામ કરીને આપણે નીચે પત્રમાં જે કંઈ પણ જણાવવા માંગતા હોઈએ તે પત્રમાં લખી દેવાનું એટલે કે પત્ર લખવાની ત્યાંથી શરૂઆત કરવાની તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અનન્યા નામની બહેન તેના ભાઈ અરવને પત્ર લખી રહી છે અને એ પત્રમાં આપણે જોયું કે કઈ રીતે વસંત ઋતુની વાત કરી રહી છે વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલે છે એ પણ આપણે જોઈ ગયા અને એ પછી આપણે કઈ રીતે એના દાદાજીએ એના ઘરના આંગણે ફૂલો વાવેલા એ પણ આપણે જોયું અને એ પછી આપણને અનન્યાએ એ પણ કીધું કે કઈ રીતે આ પાંદડાઓ આ ફૂલો તેને બોલાવી રહ્યા છે એટલે કે આ અલગ અલગ ફૂલો જે એને એના ઘરના આંગણે વાવેલા છે ઉગાડેલા છે તે પણ એને બોલાવી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ભાગ એક જોઈ ગયા છીએ આજે આપણે ભાગ બે જોવાનો છે ખાસ તો અભિનંદન આપવાના છે પૂછ કે કેમ શું કહે છે હવે એના ભાઈને કે ખાસ તો મારે અભિનંદન આપવાના છે તને પૂછ કેમ હું તને અભિનંદન આપવાની છું અરે ભૈલા તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયાર સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું શું કહે છે કે મારે તને હવે અભિનંદન પાઠવવા છે પૂછ કેમ મારે તને અભિનંદન પાઠવવા છે ત્યારે કહે છે કે અરે ભૈલા તે ગુજરાતી માધ્યમમાં જ એટલે કે તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું ચાલુ કર્યું નક્કી કર્યું અને પછી એ નક્કી કર્યા પછી તે કિસ્સેમાં પ્રવેશ લીધો એટલે કે ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી તે દસ ધોરણ પછી તે અગિયાર સાયન્સમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું પ્રવેશ લઈ લીધો એ મને બહુ જ ગમ્યું ખૂબ ગમ્યું આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે એટલે કે આપણે તો હવે અહીંયા આપણા ભારત દેશમાં અંગ્રેજીનું શું લાગી ગયું છે ઘેલું લાગ્યું છે એટલે કે જે લોકોને જોવો તે લોકો બધા જ તે અંગ્રેજી ભાષામાં જ પોતાના બાળકોને ભણવા માટે બેસાડી રહ્યા છે અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે શું કહે છે હવે કે અંગ્રેજી તો જીવનમાં એટલું જ જરૂરી છે જેટલું માતૃભાષા પણ જરૂરી છે એટલે કે પહેલાં આપણે આપણી માતૃભાષાને મહત્ત્વ આપવું જોઈએ જો આપણને માતૃભાષા બરાબર બોલતા ન આવડે તો બાવાના બેય બગડે એટલે કે ગુજરાતી બોલતા સરખું ન આવડે તો આપણે સરખું અંગ્રેજી પણ ન બોલી શકીએ માટે બાવાના બેય બગડે

પરંતુ ભાષા તમે અંગ્રેજી ઉત્તમ કક્ષાને શીખો તો પણ ચાલે પરંતુ માધ્યમ કેવું રાખવાનું ગુજરાતી રાખવાનું હા ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ તર્કશક્તિ વધુ ખીલે છે શું કહે છે હવે કે હા હું તો ગુજરાતીને જ મહત્વ આપવાની છું કેમ કે માતૃભાષામાં એટલે કે આપણી બોલાયેલી જન્મ વખતે આપણે પહેલાં જે ભાષા બોલ્યા હોઈએ અથવા તો આપણે ત્રણ ચાર વર્ષના થાય જ્યારે આપણે ત્યારે જે પહેલા શબ્દનો ઉચ્ચાર કરીએ એ આપણે જે ભાષામાં ઉચ્ચાર કર્યો હોય તે જ ભાષાને કેવી ભાષા ગણાય માતૃભાષા ગણાય માટે અહીં કહે છે કે માતૃભાષામાં શિક્ષણ મેળવીએ તો આપણામાં કલ્પના શક્તિ પણ વધે અને સાથે સાથે તર્કશક્તિ પણ વધે કલ્પના એટલે કે વિચારવાની શક્તિ પણ વધે અને તર્કશક્તિ એટલે કે આપણે બુદ્ધિથી સારા એવા વધારે સારી એવી શક્તિ ધરાવી શકીએ માતૃભાષા જન્મ ગળતુથીમાંથી જ મળે છે એટલે કે માતૃભાષાનો જન્મ આપણી ગળથુથીમાં જે વ્યક્તિ આપણને ગળથુથી પીવડાવે છે એ વ્યક્તિ તરફથી જ આપણને ભાષા મળતી હોય છે આપણા મા બાપ ઘર કુટુંબ ગામ સમાજની એ દેણગી છે એટલે કે આપણા મા બાપ ઘર કુટુંબ અને આ બધાની જ તે એ શું છે દેણગી છે એટલે કે દેણ છે એ બધાએ જ આપણને આ બધી દેણ આપેલી હોય છે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે શું કહે છે કે એમાં જ આપણી સારી સભ્યતા દેખાય છે આપણી સંસ્કૃતિ દેખાય છે અને આપણા જીવનની જે કઈ પણ પરંપરાઓ છે રૂઢિઓ છે એ બધી જ વસ્તુ શબ્દે શબ્દે સંગ્રહાયેલી એટલે કે યાદ રહી જતી હોય છે રવિન્દ્રનાથ ટાગોરે જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાના મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે શું કહે છે કે રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિ મહાન વિખ્યાત કવિએ પણ કહેલું છે છે માતૃભાષાના મહિમા ગાતા કીધેલું કે માતૃભાષા તો શું છે માતાનું ધાવણ છે એટલે કે એક મા માટે જે બાળકે જે જન્મ લીધો હોય તે માટે બાળકને શું મહત્વનું હોય માનું દૂધ મહત્વનું હોય તેવી જ રીતે એક બાળકના વિકાસ માટે પણ શું મહત્ત્વનું છે માતૃભાષા મહત્ત્વની છે એટલે કે બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે મજબૂત બનાવે છે શું કહે છે કે જ્યારે બાળકને માનું દૂધ જ તે સર્વોત્તમ રહેતું હોય છે અને એ જ તે શું કરતું હોય છે બાળકને વિકાસ આપતું હોય છે વધારતું હોય છે મજબૂત બનાવે છે માતેમાં બીજા બધા વનવગડાના વા આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા શું કહે છે હવે અહીં આપણને શોર્ટમાં સમજાવે છે ટૂંકમાં સમજાવે છે કે માતે મા બીજા બધા વનવગડાના વા અને એક વાત સમજી લેવાની કે આપણને જન્મ આપનારી બા એટલે કે આપણી મમ્મી અને બાની ભાષા એટલે કે આપણી માતાની ભાષા એ જ આપણી ભાષા આપણી માતા જે ભાષામાં બોલે છે એ જ આપણી ભાષા હોવી જોઈએ ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટે આ ત્રણેયનું સ્થાન બીજું કંઈ જ ન લઈ શકે શું કહે છે હવે કે આ અનાજ પકવી અને જે પોષનારી જે આપણી જે ધરતી માતા છે એ આપણા પછી વૃક્ષોની વનરાજી અને પછી આ ધરતી માતાની માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે એટલે કે અનાજ પકવનારી ધરતી વૃક્ષોની વનરાજી અને સાથે આપણને જન્મ આપનારી માં આ ત્રણેયનું સ્થાન ક્યારેય કોઈ ન લઈ શકે આ વાત તો અરવ તું પણ સમજે છે શું કહે છે કે આ વાતને અરવ તું પણ સારી રીતે ઓળખે છો પછી કહે છે કે ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે શું કહે છે ગાંધીબાપુ કહે છે કે આપણો જે માતૃભાષામાં જ તે શું ચાલવો જોઈએ આપણો રાજ્યનો કારભાર ચાલવો જોઈએ લેવડ દેવડ ચાલવી જોઈએ પરંતુ કમનસીબની વાત તો એ છે કે આપણે શેમાં ચલાવી રહ્યા છીએ અંગ્રેજી ભાષામાં જો કે આજે લોકો મોહમાં અંધ છે અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે શું કહે છે કે આ વાત તો આજે પણ કેવી છે આંધળી છે એટલે કે ખોટા આ જે મહાન લોકો છે એ બધા ખોટા મોહમાં અંધ છે આંધળા છે અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રચેલા છે આવું ન હોવું જોઈએ અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે શું કહે છે કે પણ હવે બધા જ લોકો સમજી જવાના છે કે માતૃભાષા જ કેવી છે મહત્વની ભાષા છે અને માતૃભાષા જ હવે ધીમે ધીમે બધાને આગળ લઈ જશે અને માતૃભાષા તો શું હોય લોહી લોહીમાં વસેલી હોય છે પ્રગટતી હોય છે આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોષ છે પચીસ ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે શું કહ્યું છે હવે કે ગુજરાતી ભાષા માટે એક જ્ઞાનનો ભંડાર એવા નામનો એક વિશ્વકોષ પણ બનાવવામાં આવ્યો છે અને એમાં કુલ પચીસ ભાગ આપ્યા છે અને જેમાં દુનિયાભરનું સર્વોત્તમ જ્ઞાન એમાં રહેલું છે ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોષમાં હાજર છે એટલે કે જો તમને ગુજરાતી આવડતું હોય તો જ તમે આ બધી ભાષા શીખી શકો તને યાદ હશે આરો શું કહે છે કે તને આ વાત યાદ હશે કે આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો બબ્બે દ્રષ્ટાંત લઈશું શું કહે છે કે તને આ વાત તો યાદ જ હશે આરવ કે આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા તો કે કેટલાક એવા વાક્ય આપ આપેલા છે અહીં કે જેને તમે ડાબેથી બોલો અથવા તો જમણેથી બોલો પણ અર્થ તો કેવો નીકળે એક જ નીકળે અહીં આપણે નીચે એના દ્રષ્ટાંત જોઈએ લીમડી ગામે ગાડી મળી અને જો લીમડી ગામે ગાડી મળી અને તેને આપણે જો જમણી સાઈડથી બોલવાની કોશિશ કરીએ કોપણ વાક્ય સરખા અર્થમાં જ બોલાશે કે લીમડી ગામે ગાડી મળી એટલે કે જે આપણને લી મ એટલે કે મળી છે એને ભેગું કરીએ એટલે કે લી મ અને ડી જે ગાડીનો ડી આ ત્રણેય શબ્દ એટલે કે લીમડી ગામે ગાડી મળી આનો અર્થ પણ એક જ થશે જારે બાવા બારે જા અને આને પણ જો હવે આપણે ઉલટી રીતે બોલવાની કોશિશ કરીએ તો પણ અર્થ એક જ નીકળશે કે જારે બાવા ઝારે નવજીવન મળિયાળમ આ શબ્દ એવા છે કે જેને તમે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એ જ છે એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતાને મજા આવતી શું કહે છે હવે કે ઉપર જે શબ્દો આપેલા છે એ તમે ડાબેથી વાંચવાની શરૂઆત કરો અથવા તો જમણેથી વાંચવાની શરૂઆત કરો અર્થ તો એકનો એક જ નીકળવાનો છે એવી જ શબ્દ રમતો એવા જ શબ્દો આપણે જોડી તોડીને બનાવીએ તો પણ આપણને ખૂબ મજા આવે એટલે કે આપણને વાંચવાની ખૂબ મજા પડે કવિતા ગાવાની મજા માતૃભાષામાં જેવી બીજી નહીં જ તે શું કહે છે કે સાચી કવિતા ગાવાની મજા તો આપણને માતૃભાષામાં જ મળે છે બીજી કોઈ પણ ભાષામાં નહીં હમણાં જયદેવ કાકા મળેલા તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે શું કહે છે કે હમણાં જયદેવ કાકા મળ્યા હતા તે પણ મને માતૃભાષા વિશે જ સમજાવતા હતા કહેતા હતા આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે એટલે કે આપણે જે કંઈ પણ વિચારો કરીએ છીએ તે બધા જ વિચારો આપણે આપણી માતૃભાષામાં જ કરતા હોઈએ આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે એટલે કે આપણે સપનું પણ માતૃભાષામાં જ જોતા હોઈએ છીએ માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે એટલે કે આપણે જે ભાષા આપણને જે માતા તરફથી મળેલી છે એ જે આપણા હૈયામાં છે આપણા હૃદયમાં છે તે જ ભાષા સીધી આપણા હોઠે પણ આવે છે આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં શું કહે છે કે આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ અથવા તો સાંભળીએ છતાં પણ મજા તો ત્યારે જ આવે એટલે કે યાદ રાખવાની મજા આપણને ત્યારે જ આવે જ્યારે આપણે એ શેમાં વાંચ્યું હોય માતૃભાષામાં યાદ રાખ્યું હોય એટલે કે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ યાદ તો શેમાં રાખીએ માતૃભાષામાં જ રાખીએ હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે એટલે કે આપણા હાથ કરતાં પણ જો કોઈ વધારે આપણી પાસે હોય તો એ શું છે માતૃભાષા છે આપણને પ્રેમ કરીએ થોડો કજિયો કરીને રીસાઈ રડીએ કિટા કરીએ કે વહાલ બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે શું કહે છે હવે કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ કોઈની સાથે કજીઓ એટલે કે ગુસ્સો કરતા હોઈએ રીસાઈ એટલે કે કોઈનાથી આપણે રીસાઈ ગયા હોઈએ કોઈના લીધે આપણે રડતા હોઈએ કોઈનાથી આપણે કીટ્ટા કરીએ એટલે કે કોઈની સાથે આપણે ન બોલતા હોઈએ કોઈને આપણે વહાલ કરતા હોઈએ આ બધી જ વસ્તુ માતૃભાષામાં જ સારી લાગે છે એટલે કે માતૃભાષામાં જ વટબંધ રીતે થઈ શકે છે આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે શું કહે છે કે આપણી જે માતૃભાષા છે ગુજરાતી એ અજબ ગજબની છે એટલે કે વાંચવાની ખૂબ મજા આવે છે એમાં સગા વહલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે જેમ કે મામા મામી માસામાસી ફોઈ ફૂવા બહેન બનેવી નણંદ નણદોઈ સાસુ સસરા સાળા સાળી સાળા વેલી ભાભી જેઠાણી જેઠ દિયર દેરાણી વગેરે એટલે કે આપણને અંગ્રેજી કરતાં વધારે શબ્દ શેમાં મળેલા છે ગુજરાતી ભાષામાં મળેલા છે જ્યારે આપણને અહીં નીચે કહે છે કે આપણે મામા મામી કહેતા હોઈએ માસા માસી ફોય ફૂવા બહેન બહેન બનેવી નણંદ નણંદો હોય સાસુ સસરા સાળા સાળી શાળા વેલી એટલે કે સાળીની બહેન ભાભી જેઠાણી જેઠ દિયર દેરાણી આ વગેરે જ લોકોને આપણે ગુજરાતીમાં એટલા બધા નામો આપેલા છે વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે એટલે કે આની સાથે બીજા શબ્દ પણ એવા છે જેને આપણે આપણા જ શબ્દ ગણીને શું કરી લીધા છે અપનાવી લીધા છે એટલે કે રોજબરોજની ક્રિયામાં આપણે એ શબ્દો પણ બોલતા હોઈએ છીએ એટલે કે અહીં શબ્દો આપેલા છે કે ટેબલ ટિકિટ ઓફિસ સ્ટેશન બસ ટ્રક ખુરશી મેજ ખુશી અરજી હકીકત જામ વગેરે એટલે કે આ બધા નીચે જે શબ્દ આપેલા છે એ એવા શબ્દ છે જે આપણે રોજિંદા ક્રિયામાં ગુજરાતી ભાષામાં નથી બોલતા પરંતુ અંગ્રેજી ભાષામાં શબ્દ વાપરીએ છીએ ટેબલ હોય ટિકિટ ઓફિસ સ્ટેશન બસ ટ્રક ખુરશી મેજ ખુશી અરજી હકીકત જામ આ બધા જ શબ્દ કેવા છે અંગ્રેજી ભાષામાં તો આવે જ છે સાથે આપણે ગુજરાતી ભાષામાં પણ તેને શું કરી લીધા છે અપનાવી લીધા છે ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે હવે કહે છે કે ગુજરાતી ભાષાની સાથે વિશિષ્ટ ભાષા સમજવામાં પણ ખૂબ મજા છે તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે હા કે શું કહે છે હવે કે હું અહીં જે લખું છું એ શબ્દોના અર્થ તું મને હવે લખીને ફરીથી પાછા પત્રમાં મોકલજે કાગાનીંદર દાધારંગી શિરામણ ગોફણ નણદોય ઝાલરટાણું ગામતરું સપ્તપદી ઘડામણ સુકવણી પાણીયારું પાધરું દહીંથરું ને કંકાવટી આવા તો કેટલાય શબ્દો છે શું કહે છે કે આ બધા શબ્દો એવા છે જેના તારે મને અર્થ કહેવાના છે અને એ અર્થ તારે મને લખીને મોકલવાના છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ શબ્દના અર્થને સમજી લઈએ પહેલાં કીધું છે કે કાગાની અંદર કાગાની અંદર એટલે કે કાગડાની જેવી ઊંઘ હોય અને આપણે ફટાફટ નીંદરમાંથી જાગી જતા હોઈએ તેવી નીંદરને કાગાની અંદર કહેવાય દાધારંગી દાધારંગી એટલે કે અડધું ડાહ્યું હોય અને અડધું કેવું હોય ગાંડું હોય શિરામણ શિરામણ એટલે કે નાસ્તો કરવો ગોફણ એટલે કે એકબીજા સાથે વાતો કરવી નણદોઈ એટલે કે આપણી જે નણંદ હોય એની નણંદના પતિને શું કહેવાય નણદોઈ કહેવાય ઝાલરટાણું એટલે કે સાંજની આરતીનો સમય થઈ ગયો હોય તે ગામ તરવું એટલે કે એક ગામ છોડીને બીજા ગામે જવું તે સપ્તપદી એટલે કે વિવાહ વિધિમાં વર કન્યા બંને કેટલા પગલાં લેતા હોય છે સાત પગલાં ફરતા હોય છે તે વિધિને શું કહે છે સપ્તપદી ઘડામણ કરવું એટલે કે કંઈક નવી વસ્તુ ઘડવી સુકવણી એટલે કે કંઈક નવી વસ્તુ સુકવવી પાણીયારું એટલે કે જ્યાં આપણે ગોળો મૂક્યો હોય પાણીના ગ્લાસો મૂક્યા હોય તે તેને શું કહેવાય એટલે કે આડા નહીં પણ કેવું સીધું અનુકૂળ હોય એને શું પાધરું દહીં થરું એટલે કે એક જાતની જાડી પોચી શું પૂરી અને સાથે કીધું છે કંકાવટી એટલે કે કંકુ રાખવાની પ્યાલી વિદ્યાર્થી મિત્રો આ શબ્દના આપણે મતલબ સમજી ગયા અર્થ સમજી ગયા તું પણ મને લખીને મોકલજે જરૂર બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે અને મોટે નોખાનોખા ક્રિયા રૂપો છે અરે વાહ ભાઈ જો સાંભળ શું કહે છે કે બા એટલે કે મારી માતાએ આપણી મમ્મીએ એમ કીધું છે કે ગુજરાતી ભાષામાં દરેક પશુ કેવા બોલતા હોય છે નોખા નોખા એટલે કે અલગ અલગ ક્રિયા રૂપો વાપરીને બોલતા હોય છે અરે વાહ પછી કહે છે જો ભાઈ સાંભળ હું અહીં લખું છું ભેંસ રેંકે છે ગાય ભાંભરે છે બળદ બાંગડે છે શિયાળ રડે છે ણહણે છે વાઘ ત્રાડે છે સિંહ ગરજે છે અને હાથી રણકે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પશુ જે ભાષામાં જે ક્રિયા કરે છે તેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તેના અહીં નામ આપેલા છે એટલે કે ભેંસ એના જે અવાજમાં બોલતી હોય છે તે અવાજને આપણે અહીં નામ આપ્યું છે રેંકે એવી જ રીતે ગાયને ભાંભરે બળદ તો કે બાંગડે શિયાળ રડે કૂતરું ભસે બકરી બે બે કરે ઊંટ ગાંગરે ગધેડું ભૂંકે ઘોડા હણહણે વાઘ ત્રાડે સિંહ ગરજે અને હાથી રણકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પશુઓની સાથે પશુઓ જે બોલતા હોય છે તેના ગુજરાતીમાં આપણે એને ગુજરાતીમાં શું કહીએ તે પણ અહીં લખેલું છે બસ બહુ થયું નહીં શું કહે છે હવે કે બસ તને એવું લાગતું હશે કે બહુ થયું પણ હજુ નહીં આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે હા અરવ શું કહે છે કે આજે તારી સાથે પત્રમાં મેં ખૂબ સારી વાતો કરી છે મને ફોન કે એસએમએસ કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે શું કહે છે કે હું તને ફોન કરું અથવા તો કોઈ મેસેજ કરું એના કરતાં તો મને પત્ર લખવું વધારે ગમે હાંસ તો પણ તો હવામાં વહી જાય ને એસએમએસની ભાષા તો લાગણી જ કે ભાવ વગરની બહુ ટૂંકીને બનાવટી લાગે શું કહે છે કે હું તને ફોન કરું એ તો હવામાં વહી જાય અને મેસેજ કરું એની ભાષા તો કેવી હોય એકદમ લાગણી વગરની હોય ભાવ વગરની હોય અને ટૂંકીને કેવી બનાવટી હોય એટલે કે એ ભાષા પણ મને નથી ગમતી મને તો કાગળો લખવાના વારંવારે એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે શું કહે છે કે હું તને જે કાગળો લખું એ અને વારંવારે મને એ વાંચવા પણ ગમે છે એટલા માટે હું શું કરું છું એને સાચવીને રાખું છું અને એ મને સાચવી રાખવાનું પણ ખૂબ ગમે છે હા તો હવે છેલ્લી વાત શું કહે છે કે ચલો હવે હું તને એક છેલ્લી વાત પણ કહી દઉં આ રજાઓમાં તું આવે છે આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે શું કહે છે કે આ રજાઓમાં તું જ્યારે આવીશ ત્યારે આપણે વડોદરાની મ્યુઝિયમમાં પણ જશું મુલાકાત કરવા માટે અને સાથે ચાંપાનેરના પ્રવાસમાં પણ જવાનું છે ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું સાંભળીશું અને મજા કરીશું શું કહે છે હવે કે ત્યાંથી આપણે સીધા તેજગઢ જતા રહીશું અને એ યુનિવર્સિટીની એટલે કે આદિવાસી યુનિવર્સિટીની મુલાકાત લઈને એના લોકજીવનના બધા જ રંગો જોઈને નિહાળીને સાંભળીશું જોઈશું અને ખૂબ મજા પણ કરીશું થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ શું કહે છે કે આપણે બંને ભેગા મળીને થોડીક વાર્તાઓ પણ વાંચીશું ને સાથે થોડીક થોડીક વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું સમજીશું રાત્રે તારાઓ ઓળખીશું ને સીમ વગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે શું કહે છે કે રાત્રે આપણે તારાઓને પણ ઓળખીશું કે કયા તારા કઈ જગ્યાએ છે અને એની સાથે સીમ વગડામાં એટલે કે આપણા વગડામાં જે ઝાડવા ઉગાડ્યા છે એ અને ત્યાં જે પંખીઓ આવે છે એને પણ આપણે ઓળખવાના છે એટલે કે આ પક્ષીઓને કયા પક્ષીઓ કહેવાય એ પણ આપણે જોવાનું છે અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે શું કહે છે કે અહીં મમ્મી પપ્પા સારા છે અને એની તબિયત પણ કેવી છે સાજી નરવી છે ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે નાની બહેનને વાલ સૌને પ્રણામ સાથે શું કહે છે કે ત્યાં પૂજ્ય કાકા કાકી પણ કેવા હશે ખૂબ મજામાં હશે અને નાની બહેનને પણ મારો વહાલ કરજે સૌને પ્રણામ સાથે એટલે કે બધાને મારા પ્રણામ કરજે તારી બહેન અનન્યા રથયાત્રા વલ્લભ વિદ્યાનગર શું કહે છે કે તારી બહેન કોણ અને એના તને પ્રણામ પછી કહે છે રથયાત્રા વલ્લભ વિદ્યાનગર એટલે કે આજે આપણને નીચે આ બે વસ્તુ લખેલી છે એ શું છે તો કે એના કાકા કાકી એટલે કે એના ભાઈ જ્યાં રહે છે એનો ભાઈ એ ઘરનું શું છે નીચે સરનામું આપેલું છે એટલે કે રથયાત્રા વલ્લભ વિદ્યાનગર ત્યાં આ પત્ર મોકલવાનો છે